અંજારના મેકપર બોરીચી ખાતે પીજીવી સેલની સબ ડિવિઝનલ કચેરી કાર્યરત થશે. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની રજૂઆતને આખરે સફળતા સાંપડી હતી. આ કચેરીમાં 32 અધિકારી અને કર્મચારીનું નવું મહેકમ બનશે. અંજાર તાલુકાના મેકપર બોરીચી કુંભારડી ખાતે પીજીવી સેલની સબ ડિવિઝન કચેરી કાર્યરત કરવાની માંગણી કરવામાં આવી હતી. આખરે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ માંગણી સ્વીકારી હતી અને મેકપર બોરીચી ખાતે પીજીવી સેલની સબ ડિવિઝનલ કચેરી શરૂ કરવા માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા આ માટે તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને પ્રયાસને ભારે સફળતા સાંપડી હતી. વિસ્તૃત વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે નવી આકાર લઈ રહેલી કચેરીમાં 32 કર્મચારી અધિકારીનું મહેકમ રહેશે, જેમાં 3 ઇજનેર, 3 જુનિયર ઇજનેર, જુનિયર આસિસ્ટન્ટ લાઇન ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ લાઇનમેન સહિતના કર્મચારી અધિકારીઓનું મહેકમમાં સમાવેશ થશે. મેકપર બોરીચી ખાતે પીજીવી સેલની નવી કચેરી સબ ડિવિઝનલ કચેરી કાર્યરત થતાની સાથે આજુબાજુમાં આવેલ 150 થી વધુ સોસાયટીઓને જરૂરિયાત મુજબનો પૂરતા દબાણથી વીજ પુરવઠો મળશે તેવો આશાવાદ વાસણભાઈ આહીરે વ્યક્ત કર્યો હતો. સાથોસાથ વીજ લાઇનમાં ફોટ થતા જ સ્થળ પર તેનું નિરાકરણ થશે અને વીજ બિલ ભરવાની સુવિધા પણ આ કચેરી ખાતે ઉપલબ્ધ થશે તેવી માહિતી આપી હતી અને સમગ્ર વ્યવસ્થા માટે લોકોએ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર અને તેની ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. અને સરપંચ ભોજાભાઈ આહીર, ઉપસરપંચ રાજભા વગેરે પણ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને આ સુવિધા આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.